પાટણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રમેશ મેરજાનો વિદાય સમારંભ યોજાયો હતો તેમણે કહ્યું મારી સરકારી ફરજ દરમિયાનના તમામ વિદાય વિદાય સમારંભમાં આજનો સમારંભ સર્વશ્રેષ્ઠ છે પાટણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રમેશ દરમિયાન અમદાવાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થતા જિલ્લા પંચાયત સ્ટાફ તથા વહીવટી તંત્ર દ્વારા સ્વર્ણિમ હોલ જિલ્લા પંચાયત ખાતે તેમનો વિદાય સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો પાટણ જિલ્લામાં નવ મહિના સુધી જિલ્લા વિકાસ અધિકારી તરીકેની જવાબદારી સુપીરે સંભાળનાર શ્રી રમેશ મિરજાના વિદાય સમારંભમાં ઉપસ્થિત જિલ્લા કલેક્ટર શ્રી સુપ્રીતસિંહ ગુલાટીએ જણાવ્યું હતું કે શ્રી રમેશ મિરજાએ પોતાની ફરજ દરમિયાન કોરોનાની ત્રીજી લહેરમાં ખૂબ જ ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી પાટણ જિલ્લામાં રસીકરણ અભિયાન પણ તેઓના માર્ગદર્શનના

સંડી અધિકારી બનવા માટેની પ્રેરણા શ્રી મિરજા પાસેથી મળી હતી તેઓ સરળ સ્વભાવના અને એક સાચા ટીમ લીડર છે તેઓ પાટણ જિલ્લાના કાર્યકાળ દરમિયાન સતત પ્રવૃત્તિશીલ રહ્યા છે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી આર એન પંડ્યાએ જણાવ્યું હતું કે શ્રી રમેશ મિરજા સાચા અર્થમાં કર્મયોગી અને બાહોસ અધિકારી છે દરેક બાબતમાં ત્વરિત નિર્ણય લઈ કામ પૂર્ણ કરવાનો તેમનો સ્વભાવ રહ્યો છે પાટણ જિલ્લાના નાગરિકોને સરકારની યોજનાઓનો મહત્તમ લાભ મળે એ માટે તેઓએ ખૂબ સરાહનીય કામગીરી કરી છે શ્રી રમેશ મિરજાએ એમના વિદાય સમારંભમાં જણાવ્યું હતું કે આઈએએસ બન્યા બાદ તેમનું પ્રથમ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પોસ્ટિંગ પાટણ

વિવિધ સ્થળો યોજાયેલ વિદાય સમારંભમાં આજનો સમારંભ સૌથી શ્રેષ્ઠ અને યાદગાર છે પાટણ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રીમતી દીપમાલાબેન પટેલ વિરોધ પક્ષના નેતા શ્રી અશ્વિનભાઈ પટેલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ભરત જોશીએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રમેશ મેરજાની કાર્ય પ્રણાલીને બિરદાવીને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી જિલ્લા પંચાયતની વિવિધ શાખા આપી હતી આ વિદાય સમારંભમાં મદદની કલેક્ટર શ્રી સચિન કુમાર નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુશ્રી પલ્લવી બારૈયા જિલ્લા પંચાયતના તથા વિવિધ વિભાગના અધિકારી શ્રીઓ તથા પદાધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા